સુધા એક ગરીબ સ્ત્રી હતી અને તેનો પતિ મજૂર હતો. તેમને એક દીકરી હતી જેનું નામ લલિતા હતું. તે દરરોજ તે નગરના મંદિરમાં જતી અને ફળિયું સાફ કરતી. ત્યાર પછી તે ઘરે ઘરે જઈને કચરા પોતોનું કામ કરતી હતી. થોડા જ દિવસોમાં નવરાત્રીનો તહેવાર શરૂ થવાનો હતો. મમ્મી, શું આ વખતે પણ આપણે નવરાત્રી પૂજા કરીશું? નવરાત્રી પૂજા ખૂબ શ્રદ્ધાથી કરવી જોઈએ. લલિતા, શું તું મારી સાથે પૂજા કરીશ? હા, મેં આ વખતે પૂજા કરવાનો નિશ્ચય કરી લીધો છે. ઠીક છે, તો ચાલ આ વખતે ભેગા મળીને નવરાત્રી પૂજા કરીશું. રઘુ જેવો ઘરે આવ્યો તો તેણે તેમની વાતો સાંભળી. એવું લાગે છે કે માં અને દીકરી મળીને કોઈ ખીચડી પકવી રહ્યા છો. સુધાએ રઘુને કહ્યું કે તેઓ શું વિચારતા હતા. રઘુએ લોકો પાસેથી જાણકારી લીધી અને નવરાત્રી પૂજા સામગ્રી માટે થોડા પૈસા ભેગા કર્યા. તે દિવસથી નવરાત્રી ઉત્સવ શરૂ થયા. લલિતા, શું તને ભૂખ લાગી છે? કારણ કે તે સવારથી ખાવાનું નથી ખાધું. હા હા, થોડી ભૂખ લાગી છે. ચાલ હવે આપણે મંદિર જઈને પાઠ કરવો જોઈએ. દુર્ગા માતાને ચઢાવવા માટે બે ફૂલ લીધા અને બંને મંદિર તરફ નીકળી પડ્યા. જ્યારે તેઓ મંદિરમાં પ્રવેશતા હતા ત્યાં જ પૂજારીએ તેમને રોક્યા. આમ કેમ જાય છે? તને ખબર નથી કે નીચી જાતિના લોકોને મંદિરમાં પ્રવેશવાની અનુમતિ નથી? પૂજારીજી, દેવી દુર્ગા માટે તો બધા એક સમાન છે, તો પછી અમારા માટે કેમ ભેદભાવ? અમને અંદર જવાની અનુમતિ આપો પૂજારીજી. તું મને નીતિ ના શીખવાડ. આ પ્રથા તો પુરાણોથી ચાલી આવે છે. આમાં મેં મારું કશું નથી જોડ્યું. પૂજારીજી, કૃપા કરીને અમ પર દયા કરો અને અમને અંદર જવાની અનુમતિ આપી દો. હું તમારા કારણે મારું અનુષ્ઠાન બગાડવા નથી માંગતો. કઈ પણ કીધા વગર અહીંયાથી જતા રહો. પૂજારીએ તેમને માતાના દર્શન ન કરાવ્યા. તેમનાથી અપમાન સહન ન થયું અને તેઓ દુઃખી થઈ ગઈ. સુધા અને દીકરી લલિતા ભક્તિ અને શુદ્ધ મનથી નવરાત્રી પૂજા કરવા લાગ્યા. આ રીતે 9 દિવસ વીતી ગયા. જોત જોતામાં દશેરા આવી ગયા. સુધાએ તે દિવસે દેવી માટે પ્રસાદમાં અનેક પ્રકારના વ્યંજન બનાવ્યા. લલિતા, પૂજા કરવાનો સમય થઈ ગયો છે, જલ્દી આવ. આ રીતે અંતિમ દિવસનો પૂજા કાર્યક્રમ સમાપ્ત થયો. મમ્મી, મેં પૂજારીજીને કોઈને કહેતા સાંભળ્યું કે કોઈ પણ પૂજા કે વ્રત કર્યા પછી જો તમે 9 કન્યાઓને પ્રસાદ આપો તો તમને પૂજાનું પુણ્ય લાગશે. વાહ, આટલી નાની ઉંમરમાં તે ઘણું બધું શીખી લીધું છે, ખૂબ સરસ. અને તમને શું લાગે છે, આ સુધા અને રઘુની દીકરી છે? ઠીક છે, હું જઈને બોલાવી લાવીશ. આમ કહીને સુધા જતી રહી. કાકી, મેં નવરાત્રીની પૂજા કરી છે, પ્રસાદ લેવા માટે ઘરે જરૂર આવજો. નાના, તમારા જેવા નીચી જાતના લોકોના ઘરે આવવું અને તમારા દ્વારા આપેલો પ્રસાદ બધું નકામું છે. પણ આ પૂજા અને વ્રત એવા તહેવારો છે જે અમારા જેવા મોટા ઘરના લોકોને શોભે છે, તમારા જેવા ઘરને નહીં. જાજા. આમ કહીને તેને ધુત્કારી દીધી. તે કોઈની પાસે મદદ માટે ગઈ હતી પણ કડવા વેણ સાંભળીને દુખી થઈને પાછી આવી. મમ્મી, આટલા સમય સુધી ક્યાં હતા? શું કહું હવે, કોઈ પ્રસાદ લેવા માટે ઘરે આવ્યું જ નહીં. આમ કહીને તે રડવા લાગી. ચિંતા ના કરશો મમ્મી, દુર્ગા માં બધું જ સંભાળી લેશે. ત્યાં જ તેમને બહાર એક અવાજ સંભળાયો. શું ઘરમાં કોઈ છે? અને પછી સુધા ઘરની બહાર આવી. જોયું તો 9 સ્ત્રીઓ ત્યાં ઊભી હતી. બહેન, અમે બધી બહેનો આ ગામના દુર્ગા માના મંદિરમાં દર્શન કરવા માટે આવ્યા છીએ.
આજે ખૂબ જ તડકો છે, ખૂબ તરસ પણ લાગી છે. શું તમે અમને પીવા માટે થોડુંક પાણી આપશો? હા હા, કેમ નહીં, તમે પહેલા અંદર આવો. તેણે બધાને અંદર બોલાવ્યા અને બધાને પાણી આપ્યું. ત્યાં જ તેમાંની કોઈ એક મહિલાએ પ્રસાદને જોયો અને કહ્યું કે અરે, એવું લાગે છે કે તમે નવરાત્રીની પૂજા કરી છે. શું તમે આ પ્રસાદ લોકોને વહેંચ્યો નહીં? મેં બધાને કહ્યું હતું, પણ કોઈ પ્રસાદ લેવા માટે ઘરે જ ના આવ્યું. હા, કેવી મુશ્કેલી છે. શું આ યુગમાં પણ આવા લોકો છે? જો તમને કોઈ વાંધો ના હોય તો શું તમે આ અમને આપી શકો છો? હો, ખરેખર બહેન, આના જેવી સૌભાગ્યની વાત બીજી કઈ હોય? આ સાંભળીને સુધા ખૂબ જ ખુશ થઈ. હું ખૂબ જ ખુશ છું, દુર્ગા માં પણ ખૂબ ખુશ છે, તેથી જ તો તમે લોકો આવ્યા છો. આજ વાત તેણે નવ મહિલાઓને કહી. સર્વ ધીરાયુ ભવઃ, આયુષ્માન ભવઃ, ઐશ્વર્ય પ્રાપ્તિ ભવઃ. સ્ત્રીઓએ તેને આશીર્વાદ આપ્યા અને અંતર્ધાન થઈ ગઈ. તે બંને જણા તો ચોંકી ગયા અને ભક્તિભાવથી દુર્ગા માને પ્રણામ કર્યા. ત્યાં જ દુર્ગા માં ત્યાં પ્રકટ થયા. માં દેવી, તમારી કૃપાથી અમારું જીવન ધન્ય થઈ ગયું. તમને કોટી કોટી વંદન માં. સુધા, હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ છું, તેથી જ હું નવ રૂપ ધારીને આવી અને પ્રસાદ ગ્રહણ કર્યો. હવેથી તારી મુશ્કેલીઓ દૂર થઈ જશે. કહીને માં અંતર્ધાન થઈ ગઈ. તે દિવસથી તેઓ દુર્ગા માની પૂજા કરવા લાગ્યા અને દુખી લોકોની સેવા કરીને ખુશીથી રહેવા લાગ્યા.